मित्रों आगळना लेक्चरमां आपणे जोयुं मध्यकालीन भारतनो इतिहास जाणवाना साधनोमां आपणे बाबरनामा जोयुं, अकबरनामा जोयुं, मीराते सिकंदरे जोयुं अने मीराते अहमदी विशेनी आपणने केटलीक माहिती आपणे प्राप्त करी। ए सिवाय आपणे स्थापत्य द्वारा मध्यकालीन समयनो इतिहासनी वात करी, जेमां महेलोमां आपणे जोयुं हतुं दीवाने आम अने दीवाने खास, जे अरबी अने हिंदुस्तान बंने कळाओमां એટલે કે શિલ્પ અને સ્થાપત્યોમાં કંડારાયેલો છે। એટલે આપણે હિન્દુસ્તાન એટલે કે ભારત અને અરબી ભાષાનો એટલે કે અરબી સ્થાપત્યની માહિતી આપણને મળે છે। હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ આપણે, મસ્જિદો અને મકબરા। મસ્જિદો અને મકબરા। મધ્યકાલીન સમયમાં બાદશાહો અને નવાબો રાજા દ્વારા અનેક કેટલીક મસ્જિદો બાંધવામાં આવતી હતી। એટલે કે મધ્યકાલીન સમયમાં કેટલાક જે રાજાઓ થયા, બાદશાહો થયા, નવાબો થયા, એમના દ્વારા કેટલીક મસ્જિદો અને મકબરાઓ બાંધવામાં આવતા હતા। તેમાં આગ્રાની મસ્જિદ, જે જુમા મસ્જિદ છે, એ ખૂબ જ પ્રખ્યાત છે। આગ્રામાં કઈ મસ્જિદ આવેલી છે? તો જુમા મસ્જિદ। આ જુમા મસ્જિદ એ ખૂબ જ પ્રખ્યાત છે। એ સિવાય સિકંદરી મસ્જિદ છે, આ સિવાય સિકંદરી મસ્જિદ છે, એ સિવાય અકબરી મસ્જિદ છે, જે અકબરે બંધાવેલી હતી, તથા બેગમો માટે કેટલાક મહેલો અને મકબરાઓ બંધાવેલા છે। એટલે કે આ જે રાજાઓ થયા, એ રાજાઓએ શું કર્યું? તો એમની બેગમો એટલે કે એમની રાણીઓ માટે કેટલાક મહેલો અને મકબરાઓ બંધાવેલા છે। બાદશાહો અને રાજાઓ પ્રજાના દર્શન માટે, એટલે કે મકબરા જે છે, મકબરા શા માટે બંધાવવામાં આવતા હતા? તો એ મકબરા એ મહેલની ઉપર એક છત હોય અને ગોળ રાઉન્ડમાં એ અથવા તો ચોરસમાં એ રીતે બંધાયેલો હોય અને ઉપર છત જેવું હોય એ છે, એ મકબરા એને કહેવામાં આવે છે। અને એ મકબરો શા માટે બંધાવવામાં આવતો હતો? તો કે પ્રજા એ ના દર્શન માટે, એટલે કે પ્રજા રાજાના દર્શન કરી શકે એટલા માટે એ મકબરો બંધાવવામાં આવતો હતો, કે રાજા એ મકબરામાં બેસે અને ત્યાંથી પ્રજા જે આવતી જતી હોય તે તેના દર્શન કરતી જાય। એટલે કે મકબરાઓ પ્રજાના દર્શન માટે તેમાં જરૂર ખાવું અને બેસતા હતા, જે મકબરાઓને શું કહેવાય, જરૂર ખાવું પણ કહેતા હતા। આ જરૂખાઓમાં બેસીને તે શું કરતા હતા? તો પ્રજાને દર્શન આપતા હતા। એટલે કે આ જે મસ્જિદો છે, મકબરાઓ છે, જે જરૂખાઓ છે, એ જરૂખાઓ દ્વારા પણ આપણને સતકાલીન સમયનો એટલે કે મધ્યકાલીન સમયનો ઇતિહાસ આપણને જાણવા મળે છે। હવે આગળ નેક્સ્ટ મુદ્દો જોઈએ, મહેલો અને તાજમહેલ। મહેલો અને તાજમહેલ। આપણને તાજમહેલ વિશે થોડી ઘણી તો માહિતી છે જ, મુગલ સમયમાં બાંધવામાં આવેલો આ તાજમહેલ છે, તમને ખબર છે કે કોણે બંધાવ્યો હતો? તો કે શાહજહાંએ। શા માટે બંધાવ્યો હતો? તો તેની બેગમ હતી, મુમતાજ હતી, જે એ મુમતાજની યાદમાં તેને એ તાજમહેલ બંધાવ્યો હતો। મુગલ સમયમાં બંધાયેલો આ તાજમહેલ એ તે સમયનો આર્થિક ઇતિહાસ આપે છે। જો આ તાજમહેલ એ શાનો ઇતિહાસ આપે છે આપણને? આર્થિક। કેમ આર્થિક? કારણ કે જો આર્થિક પરિસ્થિતિ રાજ્યની સારી હોય તો જ આવા શિલ્પ અને સ્થાપત્યો બંધાયેલા હોય। જો આવક ઓછી હોય, આવક ના હોય, તો એ વખતે એ રાજા પાસે નાણાં ના હોય અને નાણાં ના હોય તો શું ના હોય? તો મહેલો કઈ રીતે બંધાવે? માટે તાજમહેલ એ તે સમયની શું બતાવે છે આપણને? આર્થિક પરિસ્થિતિ બતાવે છે, એટલે કે તે સમયની આર્થિક પરિસ્થિતિ સારી હતી। એટલે તાજમહેલ એ આપણને કયો ઇતિહાસ આપે છે? તો કે આર્થિક ઇતિહાસ આપે છે, જે આ શાહજહાંએ અનેક ઇમારતો બંધાવી છે। એકલો તાજમહેલ જ નહીં, પરંતુ તેને કેટલીક ઇમારતો પણ બંધાવેલી છે। તેમાંની આ શ્રેષ્ઠ ઇમારત કહી શકીએ આપણે, તેમાંની આ કઈ ઇમારત કઈ કઈ? શ્રેષ્ઠ એટલે કે સારામાં સારી, કારણ કે 7000 યુગમાં તેને સ્થાન મળ્યું છે, માટે તેને આપણે સારામાં સારી ઇમારત કહી શકીએ।
તે સમયના સુવર્ણયુગ વિશે નોંધ કરે છે. સ્થાપત્યકલાને ઉત્તમ શૈલીને સફેદ આરસનો આ નમૂનો દુનિયાનો શ્રેષ્ઠ અજાયબ ગણાય છે. કારણ કે આ સફેદ આરસનો બનેલો છે તેથી તે દુનિયામાં સાત અજાયબમાં તેનું સ્થાન મળ્યું છે, એટલે કે સર્વશ્રેષ્ઠ તે સમયની આર્થિક પરિસ્થિતિને ઇતિહાસ આપણને આપે છે. આ ઉપરાંત મુગલ સમયના કેટલાક શાસકોએ, તેમાં ખાસ કરીને અકબરે, શાહજહાએ તો બંધાવ્યા જ છે, તે સિવાય અકબરે પણ કેટલાક આવા તાજમહેલો તો નહીં પણ કેટલાક મહેલો બંધાવેલા છે, જેવા કે ફતેપુર સિકરીમાં મકબરાઓ બંધાવેલા છે. તાજેતરમાં કેટલાક મહેલોનું ખોદકામ શક્ય બન્યું છે, એટલે કે આપણા સમયમાં કેટલાક મહેલો દટાયેલા જે છે, એ દટાયેલા મહેલોનું ખોદકામ સમારકામ એ શક્ય બન્યું છે. આગ્રા, જોધપુર, બિકાનેર, દિલ્હી અને ગુજરાત તેમજ ઉત્તર પ્રદેશમાં ઘણા નગરોમાં આવા મહેલોને બંધાવવામાં આવ્યા છે. આ સિવાય, એટલે કે દિલ્હી અને આજુબાજુના પ્રદેશો સિવાય પણ બિકાનેર છે, આગ્રા છે, જોધપુર છે, ગુજરાત છે, ઉત્તર પ્રદેશમાં પણ આવા ઘણા નગરોમાં આવા મહેલો બંધાવવામાં આવેલા છે. આ ઉપરાંત કિલ્લાઓ પણ કહી શકીએ આપણે, કિલ્લા કોને કહીશું? તો રાજ્યની ફરતે જે મોટી દિવાલ ઝાડી બનાવવામાં આવેલી હોય તેને આપણે કિલ્લો કહીએ છીએ. કિલ્લો શા માટે બંધાવવામાં આવતો હતો? તો કે બીજા કોઈ રાજ્ય એ આપણા રાજ્ય ઉપર આક્રમણ કરી અને આપણા રાજ્યને હરાવી ના શકે, રાતોરાત કોઈ યુદ્ધ ના થાય અને હરાવી ના જાય, એટલા માટે આવા કિલ્લાઓ બંધાવવામાં આવતા હતા. આ કિલ્લાઓ આપણે પાટણમાં પણ આવો એક કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો હતો, કે પાટણની કોરેમોર આવો એક કિલ્લો હતો. અત્યારે હાલ પણ આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક એની દિવાલ આપણને જોવા મળે છે. હાલ તો બધો વસ્તીભૂત થઈ ગયો છે, પણ ત્યાં ત્યાં આપણને એક દિવાલ જોવા મળે છે. દુર્ગો અને કોઈ પણ મુગલકાલીન સ્થાપત્યની યાદ આપણને આ તાજી કરાવે છે, બરાબર. એટલે કે તે સમયના જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણને આ કિલ્લાઓ દ્વારા, મસ્જિદો દ્વારા, મહેલો દ્વારા, તાજમહેલ દ્વારા વગેરે દ્વારા પણ આપણને કેટલોક ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે તે સમયની આપણને ભરપૂર માહિતી પ્રાપ્ત થાય છે. હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ, સિક્કાઓ. આ સિક્કાઓ ખૂબ મહત્વના છે, કારણ કે જે તે સમયમાં જે તે રાજાએ જે સિક્કાઓ બહાર પડાવ્યા હોય તેના દ્વારા આપણને સામાજિક, આર્થિક અને ધાર્મિક દરેક માહિતી આપણને સિક્કાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું ખૂબ જ મહત્વનું સાધન આપણે કહી શકીએ, કારણ કે પ્રાચીન સમયથી શરૂ કરીને 19મી સદી સુધી અનેક પ્રકારના સિક્કાઓ આપણને પ્રાપ્ત થાય છે. એક પ્રકારના સિક્કાઓ નહીં, અનેક પ્રકારના સિક્કાઓ, એટલે કે સોનાના છે, ચાંદીના છે, પછી તાંબાના છે, સ્ટીલના છે, કોઈ ધાતુના છે, કોઈ લોખંડના છે, કોઈ ચામડાના પણ સિક્કાઓ આપણને પ્રાપ્ત થાય છે. જો કારણ કે મધ્યકાલીન સમયની આપણે વાત કરીએ તો મહંમદ તુગલક જે છે, એ મહંમદ તુગલક નામનો એક રાજા થયો, જેણે સોનાના સિક્કાઓ પણ પડાવ્યા, ચાંદીના પણ પડાવ્યા, તાંબાના પણ પડાવ્યા, બરાબર, છેલ્લે ચામડાના પણ બનાવ્યા અને પાછા છેલ્લે એને સિક્કાઓ એ સોનાના પણ બનાવેલા છે, એટલે કે એના દ્વારા આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તો મધ્યકાલીન સમયમાં અલાઉદ્દીન ખિલજીએ પોતાના શાસનમાં, અલાઉદ્દીન ખિલજી એ કોણ છે? તો અલાઉદ્દીન ખિલજી એ એક મુસ્લિમ શાસક છે, તેમ છતાં પણ તેને શું કર્યું છે? તો હિન્દુ દેવી દેવતાના ચિહ્નવાળા સિક્કાઓ આપણને પ્રાપ્ત થયા છે, જેમાં લક્ષ્મીજીની મૂર્તિ જે છે એ મૂર્તિ એને કંડારાયેલી છે. શાસક મુસ્લિમ છે તેમ છતાં પણ એને પોતાના સિક્કાઓમાં લક્ષ્મીજીની મૂર્તિનો ચિહ્ન આપેલું છે, એટલે કે એવી છાપ આપેલી છે. આ સિવાય હિન્દુ રાજપૂત શાસકો દ્વારા પણ સૂર્ય, બરાબર, હિન્દુ જે રાજપૂત રાજાઓ હતા એ રાજાઓ દ્વારા પણ સૂર્ય છે, ચંદ્ર છે, બરાબર, વિષ્ણુની સિંહ કાર્તિકે છાપવાળી સિક્કાઓ, એટલે કે વિષ્ણુજીના સિંહના કેટલીક છાપવાળા સિક્કાઓ પણ આપણને
આવા મળે છે. આ ઉપરાંત ઔરંગઝેબના સમયમાં ખલીફાના નામવાળા પણ કેટલા સિક્કાઓ રદ કર્યા હતા? ગાયકવાડી સિક્કાઓ, મહારાષ્ટ્રમાં મરાઠી સિક્કાઓમાંથી જે તે રાજાની છાપ, જે તે રાજાનું વંશ, જે તે રાજાનું ચિહ્ન, તેમની સંસ્કૃતિ વગેરે આપણને જાણવા મળે છે. આ ઉપરાંત તે સમયની ફારસી, અરબી ભાષાને પણ આપણને જાણવા મળે છે, એટલે કે તે સમયે કઈ ભાષાઓ રાજ્યમાં હતી તેના વિશે પણ આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે સિક્કાઓ દ્વારા આપણને જે તે સમયની સામાજિક પણ માહિતી મળે, આર્થિક પણ માહિતી મળે, રાજકીય પણ માહિતી મળે, તે સમયની સંસ્કૃતિ વિશેની, પ્રદેશ વિશેની, દેવી દેવતાઓના ચિહ્નો વિશેની વગેરે વિશેની આપણને સિક્કાઓ દ્વારા માહિતી મળે છે. આ ઉપરાંત તામ્રપત્રની વાત કરીએ આપણે. આગળ નેક્સ્ટ મુદ્દો છે તામ્રપત્ર. તામ્રપત્ર તમે કદાચ પ્રાચીન સમયના ઇતિહાસ જે વ્યાખ્યામાં ભણાય એના એમાં આવતું હતું કે તામ્રપત્ર કોને કહેવાય? તો જે તે સમયમાં જે તે રાજાઓ જે છે અથવા તો કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ મંદિરના જમીન વિશેનું કોઈ દાન આપે તો એ મંદિરના જમીન વિશેનું દાન એ તાંબાના પત્રમાં કંડારવામાં આવતું હતું. એ પત્રાને શું કહેવામાં આવે છે? તો તામ્રપત્ર. બરાબર. આવા ભારતમાં રાજાઓ જે છે, નવાબો છે, જે બાદશાહો છે, તેમના તરફથી કેટલાક મંદિરોને, દેવાલયોને બાંધવા માટે કેટલીક જમીન કે કેટલીક ગામની મિલકત તે આપવામાં આવતી હતી. તેનો લખાણ છે કેટલીક જગ્યાએ તાંબાના પત્રોમાં કે લખેલા જોવા મળે છે. તો તાંબાના લેખોમાં રાજાનું બાદશાહનું નામ, એટલે કે જે તાંબાનું પત્ર હોય એ પત્રમાં રાજા એટલે કે જેને આપ્યું હોય તેનું નામ હોય છે, અથવા તો શા માટે આપણું તેના વિશેની પણ માહિતી હોય, જે તે પ્રદેશને વિશેની પણ માહિતી હોય. બરાબર. એટલે કે નવાબનું નામ હોય, રાજ્યના ચિહ્નો હોય, અંકિત કરેલા હોય, તેમાંથી પણ આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે કે આ તાંબાના પત્રમાંથી પણ આપણને જે તે મધ્યકાલીન સમયનો ઇતિહાસ જાણવા મળે છે. હવે સમાપનની વાત કરીએ એટલે કે માહિતી. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવા માટે કોઈ ચોક્કસ સાધન નથી, એટલે કે આપણે મધ્યકાલીન સમયનો ઇતિહાસ જાણવો હોય તો તેના માટે એક સાધન, ચોક્કસ એક સાધન નથી, પરંતુ આપણે અનેક પ્રકારના સાધનોનો સહારો લેવો પડે છે, જેમાં મુસ્લિમ સાહિત્ય કહી શકીએ, મરાઠી સાહિત્ય કહી શકીએ, સંસ્કૃત છે, ઇસ્લામી છે, મુસ્લિમ, હિન્દુ વગેરે સાહિત્યો જે છે, અથવા તો સિક્કાઓ છે, શિલ્પો છે, સ્થાપત્યો છે, તામ્રપત્રો છે, દેવાલયો છે વગેરે વિશે, મહેલો છે વગેરે સાહિત્ય દ્વારા અને સ્થાપત્ય દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ટૂંકમાં એવું કહેવું હોય તો મધ્યકાલીન સમયનો ઇતિહાસ જાણવા માટે પરફેક્ટ કોઈ એક પુસ્તક છે નહીં, પણ અનેક પ્રકારના સાહિત્યો અને શિલ્પ સ્થાપત્યનો અહીંયા ઉમેરો કરવામાં આવે છે, ત્યારે આપણે મધ્યકાલીન સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. બરાબર. આપણો આ પ્રશ્ન જે છે મધ્યકાલીન સમયનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનો, એ પ્રશ્ન તમારો પૂરો થાય છે. આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોવાના કારણે તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન તમારે 100-100 લગભગ પરીક્ષામાં પૂછાયા જ છે. બરાબર. એટલે તમારે એ રીતે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.